મજા આવું મારો રામ બોલતો હશે. આવા એમને કદાચ બે હાથે આપ્યું અને આ ચોટીલાને ડુંગરાવાળીએ હજાર હાથે લઈ લીધું. આવું મારો રામ બોલ્યો. શું કહું, કદાચ આ હરસિદ્ધિ મજા બોલતી હશે. ચાલા કોઈ વીર મહારાજ મજા બોલતો હોય છે ભાઈ. શું કહું, પૈયોડાય જે ને આમ હાલતા હોય ભાઈ. પણ જો બરોબર કદાચ આ ગામની ચારેય ભાગોળે ફરીને આવતો હોય. ચાલા શું કહું, કયા ખૂણે કયા દેરા બેઠા બધું જોઈને આવ્યો. ચાલા એમના નગર હું પગ ના મેલું ભાઈ. શું કહું, પણ ચાલા કઈ ગણાવવાના નહીં ભાઈ. પણ અહીં હું આવ્યો છું અને હવા મહિને સારું થાય તો એ આયાનું પ્રમાણ કહેવાય ભાઈ. શું કહું, એટલે એ મોટું પ્રમાણ છે. આજ હું અહીં બોલું ને કાલ હવા મહિને ના થાય તો એ બોલ્યા ના બને ગણાય. ચાલા એટલે જે બોલું એ ભાન ભૂલીને વાત કરતો નહીં. ચાલા અને મારે હવા મહિને હું કરવાનું એ મને ખબર છે ભાઈ. શું કહું, અને જો કદાચ આજ આવ્યો છું હું કરી એવું નહીં કહેતો ભાઈ. પણ કદાચ આ કદાચ બે જગ્યાએ બેઠેલી. શું કહું, એક નહીં બે જગ્યાએ કદાચ આ શેરીમાં રાત દાડો એ ફરતી છે. જે માણા ફરે એમ તમે એ ફરે ને ભાઈ. માણા માણાનું હગું પિન્ટુભાઈ, દેવ દેવનું હગું ભાઈ. જો કદાચ અહીં કદાચ રાત ફેરો કદાચ આટા ફેરા કરતી હશે આ દેવી કદાચ, અને આ રહેતી પ્રજાનું રક્ષણ કરતી હશે ભાઈ. હવા મહિને જો કદાચ આની પાસે કદાચ આ વસ્તીનું કદાચ ખમામાં કલ્યાણની મજા લખાઈ ના દઉં, મારું અહીં આવું નકામું પડે ભાઈ. પિન્ટુભાઈ કેવું તો ઘણું છે ભાઈ, અને એમનું ઘણું આ વસ્તીને સાંભળવાનું પડ્યું એ ભાઈ. કે એ એવું બોલે છે કે મને ના પાલવતું હોય એ ધંધો ના કરતા ભાઈ. બોલું એ 80-20 તો નહીં ને ભાઈ, નગર ઉભો કરી દેજો ભાઈ. અને પિન્ટુભાઈ આપણે કોઈના ખીચામાં નાખ્યા નહીં. તે કાલ કોક એવું કે ભાઈ હજુ કલાક બેહવું પડશે ભાઈ. સાચું બોલવાની હેડ છે કે એને નથી પાલવતું એવું વ્યસન કરીને આ જગ્યામાં પગ ના મેલશો નહીં. આવો હાલ છે ભાઈ. બોલું એ 80-20 નહીં ભાઈ, મન નહીં બીક લાગતી ભાઈ. હા એમ એટલે ઝાલા અને બોલું તો એ કોકના હારા હાટું કહું છું ભાઈ. કે કાલ વ્યસનથી તમારું શરીર બગડશે, તમારી પરજા દુખી થઈ જશે, અને ખાટલામાં ગમે એટલી દવાઈઓ પેટમાં રેડશો તો મેળ આવશે નહીં. કારણ કે ઓછામાં ઓછા ઝાલા 6,000-7,000 માણસને આપણે બંધ કરાયું છે ભાઈ. અને કોઈ ડારો દે નહીં ભાઈ, જેથી તને મારો રામ જગાડવા આવે તેથી બંધ કરજે ભાઈ. એટલે ઝાલા આજ આવ્યો છું આટલું માગવા જ આવ્યો. મારે કોઈ ફી નથી લેવાની ભાઈ. કે કાલ લગીને કદાચ જે હોય આજ રાત લગીને ઘણું છે, પણ હવારથી મેલ દેજો ભાઈ. કારણ કે મારે આવવાની વાર એમાં લાગી ઝાલા. બધે હું નથી જતો રહેતો ભાઈ, પણ કંઈક મને એવું લાગ્યું. પણ જેને 4-8 રૂપિયા હોય આ અસંખ્ય માણસ રાહ જોઈને બેઠો એનું શું ભાઈ. અને કદાચ આવડા જાગરિયા ગમે એટલું વગાડીને થાકી જાય ને હું ના આવું તો મારી 1.5 સરડ્યાનું પ્રમાણ છું ભાઈ. એટલે ભાઈ પિન્ટુભાઈ અને આવ્યો છું બોલું છું તો હારા હાટું જ કહીને જાઉં ભાઈ. અને કદાચ એ મહિનો કદાચ મૂકે અને એના બદલામાં જે જોતું હોય એ મારી પાસે માગલે જોઈએ. હવા મહિને પૂરું ના કરી દો મારું ભાઈ. આમલાની હારે ઘાટાની વાત હું નહીં કરતો. બે બાજુથી ફાયદો ના કરી આલું મારું અહીં આવો ન ખબર. જાઓ ખૂબ મજા બોલું છું ભાઈ. જાગરિયા વગાડજે. દાદાનું એવું કેવું છે.